नमस्ते विद्यार्थी मित्रों, विषय गणित प्रकरण अज्ञात जग अने म। तो आ प्रकरणની થિયરી આપણે અગાઉના વિડિયોમાં જોઈ હતી। હવે તેના આધારે નીચે આપેલા કયા વાસણમાં વધુ પાણી સમાશે તેની નીચે ખડાની નિશાની કરો। અહીં વાસણો આપેલા છે, એક પાત્ર નાનું હશે અને એક મોટું હશે, જેમાંથી કયા વાસણમાં વધારે પાણી સમાઈ શકશે જેમાં આપણે ખડાની નિશાની કરવાની છે। અહીં આપેલો છે ગ્લાસ અને તેની સાથે એક બોલ છે। તો બંને વાસણ આપેલા છે, જેમાંથી કયા વાસણમાં વધારે પાણી સમાશે, ડોલમાં વધારે પાણી સમાશે, કારણ કે ગ્લાસ નાનો હોય છે અને બોલ તેની કરતા મોટી છે, ડોલનું ક્ષેત્રફળ વધારે હશે જેથી તેમાં વધારે પાણી સમાશે। તે જ રીતે અહીં આપેલી છે એક બોટલ અને તેની સાથે છે એક કપ। તો હવે અહીં જે બોટલ આપેલી છે અને કપ છે, તો બંનેમાંથી સેમાં વધારે પાણી સમાશે? બોટલમાં અહીં આપેલું છે માટલું, એક છે મોટું માટલું અને સાથે એક નાનું માટલું છે, તો કયા માટલામાં વધારે પાણી સમાય? નાના માટલામાં વધારે સમાશે કે મોટા માટલામાં વધારે સમાશે? મોટા માટલામાં વધારે સમાશે। તે જ રીતે અહીં બે વાસણ આપેલા છે, એક નાનું વાસણ છે અને સાથે મોટું વાસણ છે, તો બંનેમાંથી જે મોટું વાસણ હશે તેમાં વધારે પાણી સમાશે। આગળ વજનના અનુમાનના આધારે ચોળકા ચોળ, અહીં જે વાસણો આપેલા છે જેની અંદર કેટલા લીટર પ્રવાહી સમાઈ શકે, એટલે કેટલા લીટર પાણી સમાઈ શકે અથવા કોઈ બીજું પ્રવાહી સમાઈ શકે તેનું અનુમાન લગાવીને આપણે ચોળકા ચોળવાના છે। અહીં ટાંકી આપેલી છે, ડોલ છે અને બે બોટલ છે, જેમાં એક નાની બોટલ છે અને એક મોટી બોટલ છે, જેમાં કેટલા લીટર પાણી સમાશે તેનો અનુમાન લગાવવાનો છે, અંદાજ લગાવીને તેની સાથે જોડવાનો છે। તો ટાંકી મોટી હોય તેમાં કેટલું પાણી સમાઈ શકે? 500 લીટર જેટલું। ત્યાર પછી છે ડોલ, જેમાં 15 લીટર જેટલું પાણી સમાઈ શકે। ત્યાર પછી છે નાની બોટલ અને મોટી બોટલ, અને અહીં આપણને આપેલું છે 1.5 લિટર પાણી અને 1.5 લિટરથી ઓછું પાણી, તો 1.5 લિટરથી ઓછું પાણી હશે જે નાની બોટલમાં સમાશે, 1.5 લિટરથી ઓછું, અને મોટી બોટલમાં 1.5 લિટર જેટલું પાણી સમાઈ શકશે। તો આ રીતે અહીં આપણે જે ચિત્રો દોરેલા છે તે તમારે નોટબુકમાં દોરો અને અહીં જે જોડતા છે તે પણ નોટબુકમાં દોરો અને તેને જોડો। નીચેના સરવાળા કરો, અહીં જે રકમ આપેલી છે, અંક આપેલા છે તેના આપણે સરવાળા કરવાના છે। રકમ આપેલી છે 35 લીટર વત્તા 27 લીટર, તો બંને રકમનો સરવાળો કરશું। 5 માં 7 ઉમેરો, 5 વત્તા 7 કરો એટલે કેટલા થશે? 12, 12નો બગલો વધી આવશે 1। હવે 1 વત્તા 3 વત્તા 2, 1 ને 3 4, 4 વત્તા 2 કેટલા થાય? 6, એટલે જવાબ આવશે 62 લીટર। ત્યાર પછી છે 68 લીટર વત્તા 27 લીટર, તો 8 વત્તા 7 કેટલા થશે? 8 વત્તા 7 15, 15નો 5 ડો અહીં વધી આવશે 1, 1 વત્તા 6 7, અને 7માં 2 ઉમેરો કેટલા થાય? 9, 95 લીટર। ત્યાર પછી છે 84 મિલી, 32 મિલી વત્તા 19 મિલી, તો ત્રણેય રકમનો સરવાળો કરશું। 4 વત્તા 2 6, અને 6 વત્તા 9 કેટલા થાય? 15, 15નો 5 ડો વધી આવશે 1, 1 વત્તા 8 9, 9 વત્તા 3 કેટલા થાય? 12, અને 1 3 જવાબ આવે છે 135 મિલી। તે જ રીતે નીચે રકમ આપેલી છે 123 મિલી, 46 મિલી અને 77 મિલી, તો અહીં જે રકમ આપેલી છે જેનો સરવાળો તમારે અહીં જાતે કરવાનો છે। તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે જોયું તે તમારે નોટબુકમાં